નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત ચાલતો અભ્યાસક્રમ FY BCOM સેમેસ્ટર 2 અંતર્ગત ધંધાકીય આંકડાશાસ્ત્ર પેપર નંબર 2ના સિલેબસનો અભ્યાસ કરીએ. આપણા પેપરનું નામ છે ધંધાકીય આંકડાશાસ્ત્ર પેપર 2. પેપર 1નો અભ્યાસ તમે FY BCOM સેમ 1માં કરેલો છે. અત્યારે આપણે FY BCOM સેમ 2ની વાત કરીએ છીએ. ધંધાકીય આંકડાશાસ્ત્ર પેપર નંબર 2, સ્ટેટિસ્ટિક્સ ફોર બિઝનેસ પેપર નંબર 2. અહીંયા આપણે 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 1 છે સંકલન, ઇન્ટિગ્રેશન, અને તેનો ગુણભારાંક છે 20%. તો તેના ગુણ થશે, આપણું પેપર 50 માર્ક્સનું હોય છે યુનિવર્સિટીમાં, તો 50ના 20% એટલે કે એના ગુણ થશે 10. સંકલન એ કલનશાસ્ત્રનો એક વિભાગ છે. સેમેસ્ટર 1માં આપણે લક્ષ અને વિકલનનો અભ્યાસ કરેલો છે. તો લક્ષ અને વિકલન પછીનું જે આવે છે તે સંકલન છે. જે વિદ્યાર્થીઓને ગયા સેમેસ્ટરમાં લક્ષ અને વિકલન આવડ્યું છે એમને સંકલન સમજાતા વાર નહીં લાગે. લક્ષ વિકલન આવડવા માટે બેઝિક જરૂરિયાત છે કે તમને અવયવ આવડતા હોવા જોઈએ. અને અવયવ એ તમારો ખૂબ રસનો વિષય છે વિદ્યાર્થીઓ. ધોરણ 7 કે 6થી તમે અવયવોનો અભ્યાસ કરતા આવ્યા છો ગણિતની અંદર, અને 9 અને 10માં પણ તમે અવયવોનો અભ્યાસ કરેલો છે. તો અવયવોના આધાર પર તમને લક્ષ અને વિકલન સરળતાથી સમજાય છે, અને લક્ષ વિકલન આવડ્યું હોય તો સંકલન આવડતા વાર લાગતી નથી, સરળતાથી સમજાઈ જાય છે. સંકલનની અંદર આપણે અનિયત સંકલન તથા નિયત સંકલન એમ બંને પ્રકારના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે, જે આપણને પરીક્ષામાં 10 માર્ક્સમાં પૂછાતા હોય છે. ટૂંકા પ્રશ્નની અંદર 2 માર્ક્સમાં સંકલનનો એક દાખલો હોય છે, અને પ્રશ્ન નંબર 2ની અંદર સંકલનના બીજા 4 દાખલાઓ આપણને પૂછ્યા હોય છે, અ અને બમાં, બંનેમાં 2 દાખલાઓ, અને દરેકના માર્ક્સ 2 હોય છે, એટલે કે 8 અને 2 એમ કરીને 10 માર્ક્સમાં આપણને સંકલન પૂછાતું હોય છે. સંકલન માટે મારી યુટ્યુબ ચેનલની અંદર આપણે ઇન્ટિગ્રેશન અથવા સંકલન નામથી એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જેમાં નિયત અને અનિયત બંને સંકલનના દાખલાઓ ના વિડીયોઝ મૂકેલા છે. નંબર 2 પર સંભાવના વિતરણ છે. સંભાવના વિતરણમાં અહીંયા અ અને બ એવા 2 ભાગ પાડવામાં આવ્યા છે. આપણે ભાગ અ ની વાત કરીએ તો ભાગ અ ની અંદર આપણે અસતત પ્રકારના સંભાવના વિતરણો શીખવાના છે. હવે અસતત પ્રકારના સંભાવના વિતરણની અંદર આપણે અતિગુણોત્તર વિતરણ, દ્વિપદી વિતરણ તથા પોઈસન વિતરણનો અભ્યાસ કરવાનો છે. તો યુનિટ નંબર 2 જે છે એનું વેઇટેજ છે આપણું 25%, એટલે કે 12.5 માર્ક્સનું પૂછાતું હોય છે. એક્ઝેક્ટ 12.5 માર્ક્સનું જ પૂછાય એવું જરૂરી નથી, કાં 12 માર્ક્સનું હોય અથવા 13 માર્ક્સનું હોય, રાઉન્ડ ફિગર પેપર સેટિંગની અંદર કરવામાં આવેલું હોય છે. તો સંભાવના વિતરણ ભાગ અ માં આપણે અતિગુણોત્તર વિતરણનો અભ્યાસ કરીશું, દ્વિપદી વિતરણનો અભ્યાસ કરીશું, પોઈસન વિતરણનો અભ્યાસ કરીશું. આ ત્રણેય વિતરણ એ અસતત પ્રકારના સંભાવના વિતરણો છે. આ ત્રણેય વિતરણોમાં આપણે તેમનો અર્થ, ગુણધર્મો અને ઉપયોગિતાની ચર્ચા કરીશું. તો થિયરી માટે આપણે ત્રણેયની અંદર ત્રણેયના અર્થ, ગુણધર્મો અને ઉપયોગોનો અભ્યાસ કરવાનો છે, તથા ત્રણે ત્રણ વિતરણના દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. અને આ ત્રણેય વિતરણો આપણને 12 કે 13 માર્ક્સમાં પૂછાતા હોય છે. 12.5 માર્ક્સ એનું વેઇટેજ બને છે. યુનિટ નંબર 3માં સંભાવના વિતરણ જ છે, એને આપણે ભાગ બ કહીએ, અને તેમાં આપણે સતત સંભાવના વિતરણ, અને સતત સંભાવના વિતરણોમાં સૌથી જો અગત્યનું વિતરણ હોય તો છે પ્રામાણીય વિતરણ.
તો ત્યાં આપણે પ્રામાણ્ય વિતરણનો અભ્યાસ કરવાનો છે. પ્રામાણ્ય વિતરણમાં પણ આપણે તેનો અર્થ, ગુણધર્મો અને ઉપયોગો તથા તેના દાખલાઓ એનો અભ્યાસ કરવાનો છે. પ્રામાણ્ય વિતરણનું વેઇટેજ 25% છે, એટલે કે એ આપણને 12.5 માર્ક્સમાં પૂછાય છે. હવે અહીંયા તમને અમુક નામો જાણીતા લાગ્યા છે, જેમ કે દ્વિપદી વિતરણ અને પ્રામાણ્ય વિતરણ. ધોરણ 12 કોમર્સની અંદર તમે દ્વિપદી વિતરણ અને પ્રામાણ્ય વિતરણનો અભ્યાસ કરીને આવેલા છો, તો અહીંયા તમારા માટે આ બે વસ્તુ રિપીટ થઈ છે. તો દ્વિપદી વિતરણ અને પ્રામાણ્ય વિતરણ બંને તમારા માટે પુનરાવર્તન થઈ છે. હવે આ ત્રણ વિતરણ જે છે, અતિ ગુણોત્તર, દ્વિપદી અને પોઇસન, ઈ ત્રણેય ભેગા થઈને આપણને 12.5 માર્ક્સમાં પૂછાય છે, જ્યારે પ્રામાણ્ય વિતરણ એકલું 12.5 માર્ક્સમાં પૂછાતું હોય છે. અને પ્રામાણ્ય વિતરણ એ આંકડાશાસ્ત્રના કોઈપણ પ્રકારની ગણતરીઓમાં વપરાતું સૌથી વધારે વિતરણ હોય તો તે પ્રામાણ્ય વિતરણ છે. તેનું મહત્ત્વ આંકડાશાસ્ત્રમાં ખૂબ રહેલું છે અને પ્રામાણ્ય વિતરણ સમજવામાં પણ સરળ છે. તો આવનારા સમયમાં હું મારી યુટ્યુબ ચેનલની અંદર અતિ ગુણોત્તર, દ્વિપદી, પોઇસન અને પ્રામાણ્ય વિતરણના પ્લેલિસ્ટ બનાવીશ અને એની અંદર એના વિડીયો ક્રમશઃ અપલોડ કરતો રહેશે, આપ જોતા રહેશો. નંબર 4 અને છેલ્લું યુનિટ છે આપણું, આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ. આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ, નામ સાંભળ્યું હોય એવું લાગે છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, કે જેને આપણે ટૂંકમાં SQC કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી કે આ નામ સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે. FY BCOM સેમેસ્ટર 1ની અંદર પણ તમે આનો અભ્યાસ કરી ચૂક્યા છો. એનું નામ આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ છે. અહીંયા એનું વેઇટેજ છે 30% અને તમને એ 15 માર્ક્સમાં પૂછાય છે. તો આવી રીતે 12.5, 12.5, 15 અને 10 એમ કરીને આપણું 50 માર્ક્સનું માળખું બને છે. તો આપણા કુલ ગુણ થાય છે 50. હવે વાત કરીએ SQCની. તો સેમેસ્ટર 1માં તમે SQCનો અભ્યાસ કર્યો છે, આલેખના દાખલાઓ અને થિયરી બંનેનો અભ્યાસ કર્યો છે. ત્યાં તમે થિયરીની અંદર ગુણવત્તા, ગુણવત્તા નિયંત્રણ, સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ, 3 સિગ્મા નિયંત્રણ સિદ્ધાંત, ગુણવત્તામાં જોવા મળતું ચલન એટલે શું અને તેના પ્રકારો, ગુણવત્તા નિયંત્રણના ઉપયોગો વગેરે થિયરીનો અભ્યાસ કરેલો છે. એ જ થિયરી આ સેમેસ્ટરમાં પણ પુનરાવર્તિત થઈ છે. એ થિયરી તમારે ઓલરેડી સેમ 1માં તમે શીખેલા છો, છતાં પણ તમારે એક વખત એનું ફરીવાર વાંચન કરી લેવાનું છે. અને ત્યારબાદ તમે સેમેસ્ટર 1ની અંદર ચલનાત્મક આલેખોનો અભ્યાસ કર્યો. એ અંતર્ગત તમે 2 આલેખો શીખ્યા હતા, મધ્યકનો આલેખ X-bar અને વિસ્તારનો આલેખ R-આલેખ. હવે અહીંયા સેમેસ્ટર 2માં આપણે એ જ ચેપ્ટર અડધું અહીંયા રાખેલું છે, અડધું સેમ 1માં હતું. તો સેમેસ્ટર 2માં આપણે ગુણધર્મો માટેના આલેખોનો અભ્યાસ કરવાનો છે. ગુણધર્મો માટેના આલેખોમાં આપણે 3 આલેખનો અભ્યાસ કરવાનો છે. ખામી પ્રમાણનો આલેખ જેને આપણે P-આલેખ કહીએ છીએ. બીજો છે ખામીવાળા એકમોનો સંખ્યાનો આલેખ, જેને આપણે NP-આલેખ કહીએ છીએ. અને ત્રીજો છે એકમ દીઠ ખામીની સંખ્યાનો આલેખ, કે જેને આપણે C-આલેખ કહીએ છીએ. તો અહીંયા આપણે 3 આલેખનો અભ્યાસ કરવાનો છે. ખામી પ્રમાણનો આલેખ, જેને આપણે P-આલેખ વડે ઓળખીશું. ખામીવાળા એકમોની સંખ્યાનો આલેખ, જેને આપણે NP-આલેખ કહેશું. હવે એક જ રકમ હોય તો એના માટે બંને આલેખ દોરી શકાય છે. જો તમે માહિતીને પ્રમાણમાં, પ્રપોર્શનમાં અથવા ગુણોત્તર કે સંભાવના સ્વરૂપમાં ફેરવી નાખશો તો એ ખામી પ્રમાણનો આલેખ થશે. અને જો એ જ માહિતીને તમે સંખ્યા સ્વરૂપમાં રાખશો તો એ ખામીવાળા એકમોની સંખ્યાનો NP-આલેખ થશે. પછી આવે છે એકમ દીઠ ખામીની સંખ્યાનો આલેખ. એક એકમમાં કેટલી ખામી રહેલી છે, બીજા એકમમાં કેટલી ખામી રહેલી છે, ત્રીજા એકમમાં કેટલી ખામી રહેલી છે, આવી રીતે જ્યારે આપણને માહિતી આપવામાં આવી હોય કે દરેક એકમની વ્યક્તિગત ખામીની સંખ્યાઓ તમને આપવામાં આવી છે, તો ત્યાં એકમ દીઠ ખામીની સંખ્યાનો આલેખ એટલે કે C-આલેખનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આપણે 3 આલેખોનો અભ્યાસ કરવાનો છે. હવે અહીંયા આપણે દ્વિપદી વિતરણની વાત કરી તો જે 2 આલેખ છે, ખામી પ્રમાણનો P-આલેખ
અને એનપી આલેખ એ બંને આલેખ દ્વિપદી વિતરણને અનુસરે છે. તો બંને આલેખની અંદર દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય છે. અને ત્રીજો છે એકમ દીઠ ખામીની સંખ્યાનો આલેખ સી આલેખ, એની અંદર પોઇસન વિતરણનો ઉપયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે એફવાય બીકોમ સેમેસ્ટર 2નો અભ્યાસક્રમ છે ધંધાકીય આંકડાશાસ્ત્ર, જેમાં આપણે 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે. યુનિટ 1 10 માર્ક્સમાં પૂછાશે, યુનિટ 2 છે સંભાવના વિતરણ અતિ ગુણોત્તર દ્વિપદી અને પોઈસન ત્રણેય થઈને 12.5 માર્ક્સમાં, યુનિટ 1 સંકલન 10 માર્ક્સમાં, યુનિટ 3 સંભાવના વિતરણમાં પ્રામાણ્ય વિતરણ એ એકલું આપણને 12.5 માર્ક્સમાં, અને યુનિટ 4 આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ SQC એ 30% વેઇટેજ એટલે કે 15 માર્ક્સમાં, એમ કરીને ટોટલ 50 માર્ક્સનું વાર્ષિક પરીક્ષાનું આપણું પેપર બનતું હોય છે. અત્યારે મારી ચેનલની અંદર સંકલન નામનું પ્લેલિસ્ટ ઉપલબ્ધ છે, તો એમાં આપ સંકલનના દાખલાઓનો અભ્યાસ કરી શકો છો. અને આવનારા 2 મહિનાની અંદર ક્રમશઃ અતિ ગુણોત્તર દ્વિપદી પોઈસન પ્રામાણ્ય અને SQC એના પ્લેલિસ્ટ ઉપલબ્ધ થશે, તેની અંદર તેનો પણ આપ અભ્યાસ કરી શકશો. આભાર વિદ્યાર્થી મિત્રો.